ફરી એકવાર આપણે મળવાનું થયું છે જૈવિક ક્રિયાઓ વિશે જોવા તો આપણે છેલ્લા લેકચરમાં રુધિર વાહિનીઓ વિશે માહિતી મેળવી હતી એના પછી હવે આપણે વાત કરવાની છે રુધિર દાબ વિશે રુધિર દાબ એટલે કે બ્લડ પ્રેશર બરાબર બીપી જેને આપણે કહીએ એ બ્લડ પ્રેશર વિશે આજે આપણે માહિતી મેળવવાની છે કે બ્લડ પ્રેશર જે છે એ ડૉક્ટર માપે છે કેવી રીતે બરાબર એની આપણે વાત કરવાની છે તો એના પહેલા વાત કરીએ તો બ્લડ પ્રેશર જે માપવાનું સાધન છે આપણે સ્ફીગ્મો મેનોમીટર આવી રીતે ત્રણ અલગ શબ્દોમાં યાદ રાખશો સ્પીગમો મેનો મીટર તો યાદ રહી જશે બરાબર હવે જો વાત કરીએ આ સ્પિગ્મુ મેનોમીટરમાં તમને ખ્યાલ હશે કે ભાઈ ડૉક્ટર સાહેબ આમ ડબ્બા જેવું ખોલે અંદર એક પટ્ટો હોય એ પટ્ટો તમને બાંધે બરાબર અને અંદર હવા ભરે તો એ કઈ રીતે કામ કરે છે એની આપણે વાત કરીએ તો એ જે પટ્ટા જેવું હોય છે એ અહીંયા તમને બાંધશે બરાબર અને એ બાંધીને પછી અંદર હવા ભરશે એટલે અહીંયા આવશે દબાણ ફૂલ ફૂલ દબાણ અહીંયા આવશે એટલે નીચેની જે ધમનીઓ છે બરાબર અંદર જે ડીપમાં ઊંડે ધમની આવેલી છે એ બ્લોક થઈ જશે બરાબર એ આગળ રુધિર પસાર થવા દેશે નહીં એ આગળ પસાર થવા દેશે નહીં એટલે તમને જે છે એ સ્ટેટોસ્કોપ અહીંયા મૂકેલું હશે એમાં કોઈ અવાજ આવશે નહીં પછી ડૉક્ટર સાહેબ ધીમે ધીમે જે છે એ પ્રેશર ઓછું કરશે ધીમે ધીમે પ્રેશર ઓછું કરશે એટલે એમને જ્યાં પહેલો ધબકારો સંભળાશે બરાબર અત્યારે બ્લોક હતું એટલે અવાજ નહીં આવે પણ જ્યાં પહેલો ધબ ધબકારો સંભળાશે એ પહેલાં ધબકારાને માપશે સિસ્ટોલિક પ્રેશર તરીકે સંકોચન વખતનું દબાણ બરાબર એ પહેલો ધબકારો સંભળાયા પછી એ દબાણ એ નોંધી લેશે હવે ત્યારબાદ હજી પ્રેશર ઓછું કરતા જશે ને એક પોઈન્ટ હજી એવું આવશે કે ત્યાં પાછો જે છે એ બંધ થઈ જશે ધબકારો બરાબર પાછો ધબકારો બંધ થઈ જશે તો આ પોઈન્ટ આવશે એને એ કહેશે ડાયોસ્ટોલિક પ્રેશર નીચેનું દબાણ એવું પણ કહેવાય આ ઉપરનું દબાણ આ નીચેનું દબાણ બરાબર સંકોચનનું પ્રેશર અને શિથિલન વખતનું પ્રેશર તો હવે આ આપણે વાત કરીએ કે ભાઈ સિસ્ટોલ અને ડાયોસ્ટોલ શું વસ્તુ છે તો સિસ્ટોલ એટલે કે સંકોચન સંકોચન કોનું ક્ષેપકોનું કે ક્ષેપકો જ્યારે સંકોચાય ત્યારે કેટલું અંદર દબાણ હોય હવે આવું જ્યારે સંકોચાય એટલે એને આખા શરીરમાં રુધિર પહોંચાડવાનું હોય એટલે સંકોચાય ત્યારે એનામાં વધારે દબાણ હોવાનું એટલે નોર્મલ રેન્જ એની છે આ સામાન્ય દબાણ છે કોઈ સામાન્ય વ્યક્તિ હોય એનું એકસો વીસ એમ એમ એચજી હોય બરાબર એમએમ એચજી શું કામ લખવું કે ભાઈ એચજી એટલે મર્ક્યુરી એટલે કે પારો તો એ જે પારો ચડતો હોય એ પારાના માધ્યમથી માપે છે એટલે એનો એકમ લખાય એમએમ એચજી મિલીમીટર મર્ક્યુરી બરાબર તો સિસ્ટોલ એટલે કે સંકોચન ક્ષેપકો સંકોચાય છે ત્યારે એમાં કેટલું પ્રેશર છે એ સિસ્ટોલિક પ્રેશર કહેવાય અથવા સંકોચન દબાણ કહેવાય એની રેન્જ યાદ રાખવાની એકસો વીસ એમ એમ એચ બરાબર ત્યારબાદ ડાયાસ્ટોલ તો સિસ્ટોલથી એકદમ ઉદું એટલે કે ડાયાસ્ટોલ સંકોચન અહીંયા તો વિકોચન અથવા તો સિથિલન એટલે કે રિલેક્સ થશે પોળા થશે બરાબર તો એ જ્યારે પોળા થાય ત્યારે એમાં કેટલું પ્રેશર હોય છે એ શેપકોનું સિથિલનમાં જે દબાણ હોય એ દબાણ દર્શાવે ડાયાસ્ટોલિક પ્રેશર બરાબર તો એ દબાણ હોય એસી એમ એમ કારણ કે એને રિલેક્સ થવાનું છે તો એમાં કોઈ વધારે દબાણ હશે નહીં તો એ રિલેક્સ થવાના દબાણને કહેશું આપણે ડાયોસ્ટોલિક પ્રેશર અથવા સિથિલન દબાણ બરાબર એમાં ક્ષેપકોનું સિથિલન એમાં એસી એમ એમ એચજી એ જે છે એ નોર્મલ વ્યક્તિનું હોય બરાબર તો હવે તમને એમાં એમસીક્યુમાં એવું પૂછાય છે કે નીચેનામાંથી કયું વધારે રુધિરદાબવાળું છે તો એમાંથી એકસો એસી એમ એમ એચજી અને એ એકસો વીસ એંસી હોય ઓપ્શનમાં એકસો ત્રીસ એંસી હોય એકસો પચાસ એંસી હોય તો તમારે એમાંથી એકસો પચાસ સિલેક્ટ કરવાનું કારણ કે એકસો વીસ એકસો ત્રીસ એકસો દસ એ બધું નોર્મલ કહેવાય બરાબર એટલી વધઘટ થતી રહે પણ જો એકસો પચાસની ઉપર હોય ત્યારે તમારે એ સિલેક્ટ કરવાનું કે ભાઈ જો આ વધી જાય આમાંથી કંઈ પણ વધી જાય તો એને કહેવાય હાઈપરટેન્શન બરાબર અને જો આ ઘટી જાય તો એને કહેવાય હાઈપોટેન્શન ઘટી જાય એટલે સો થી નીચે થઈ જાય બરાબર સો થઈ જાય અથવા સો થી નીચે એકસો દસ એકસો વીસ નોર્મલ કહેવાય જો સો થઈ જાય તો એને ઘટી ગયું કહેવાય તો એ હાઈપોટેન્શનમાં આવી જાય એટલે તમારે એમસીક્યુમાં એ ધ્યાન રાખવાનું કે ભાઈ એકસો વીસ એસી અને એનું આજુબાજુનું થોડુંક વધઘટ ચાલે પણ જો વધારે હોય એકસો વીસ દોઢસો થઈ જાય અથવા એકસો વીસ સો થઈ જાય તો જે છે એને હાઈપરટેન્શન કહેવાય બરાબર તો આટલું તમારે ધ્યાન રાખવાનું છે એમસીક્યુમાં એકસો વીસ એસી એના કરતાં હવે જે રીતે તમને પૂછે એ રીતે તમારે જવાબ સિલેક્ટ કરવાનો એમસીક્યુમાંથી ત્યારબાદ હવે આપણે નવું એક ટોપિક જોવું છે ત્રાક કણો વડે જાળવણી તો આ આપણે ભણી ગયા છે ગઈકાલના લેક્ચરમાં રુધિર કોષોમાં ત્રાક કણો ભણી ગયા હતા થ્રોમ્બો બ્લાસ્ટ બરાબર તો એમાં શું કીધું હતું કે ભાઈ એ જે છે એ રક્ષણ કરે છે આપણા રુધિર ગંઠાવાની પ્રક્રિયા કરે છે હવે કેવી રીતે તો જો આમાં ખાલી શબ્દોમાં લખ્યું સારી રીતે કે જ્યારે તંત્રમાં કોઈ લીકેજ થાય એટલે કોઈ પણ તંત્રમાં કોઈ પણ પેશીમાંથી કંઈ લીકેજ થતું હોય તો એમાંથી રક્ત સ્ત્રાવ થતો હોય તો ત્યારે તેમાંથી થતા રક્ત સ્ત્રાવને કુદરતી રીતે ઘટાડવાની પ્રક્રિયા એ કુદરતી રીતે કેવી રીતે ઘટાડે છે આપણે જોયું હતું કે ભાઈ અહીંયા લીકેજ શું છે તો એ જે છે એ અહીંયા જાળા જેવી રચના બનાવી દેશે બરાબર સાવ ઝીણા ઝીણા છિદ્રો લાગશે નાના નાના તો એ છિદ્રોમાંથી હવે રુધિર કોષો જઈ શકશે નહીં તો આ રુધિર કોષો જે છે એ છિદ્રોમાં ફસાઈ રહે છે એટલે કે જે લીકેજ થયું છે એ ટોટલી બ્લોક થઈ જશે બરાબર તો હવે રુધિર જે છે એનો સ્ત્રાવ થશે નહીં તો આ થઈ ગઈ એની જાળવણી કે ભાઈ ત્રાક કળો વડે જાળવણી શેની થાય છે કે રુધિર ગંઠાઈને એને રક્તસ્ત્રાવને અટકાવે છે તો જો ફરીથી યાદ રાખશો જ્યારે તંત્રમાં કોઈ લીકેજ થાય ત્યારે તેમાંથી થતા રક્ત સ્ત્રાવને કુદરતી રીતે ઘટાડવાની પ્રક્રિયા આ કુદરતી રીતે થાય છે આમાં કોઈ દવા દારૂ લગાવવાની જરૂર છે નહીં તો આ વાત કરીએ આપણે રુધિરદાબ અને ત્રાક કણો વડે જાળવણી બરાબર તો આશા છે તમને આ ટોપિક ક્લિયર હશે તો વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરો આગળના વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાખો મળીએ આગળના વિડીયોમાં